ત્યારે મિત્રો હવે આપણે ધોરણ છ નો જે છઠ્ઠો પાઠ છે લેખન જાલી નો રી લેખક છે જોરાવરસિંહ જાદવ સાહિત્ય પ્રકાર છે લોકકથા એમાં ભાલ પંથકની આ લોકકથાની વાત કરી છે કે ભાલ પંથકનું જે નાનું એવું ગામ જે છે એ ગામની અંદર કહળસંગ નામે એક રાજપૂત રહે છે. એ કહળસંગે કરેલી દાંડાઈનો બદલો હરક્ષ કેવી યુક્તિથી વાળે છે તેનો એ તાદ્રશ્ય ચિતાર મળે છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. લેખકે ભાલ પંથકના તળપદા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ કરીને ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. તો હવે ધ્યાન આપો પેજ નંબર 29 હું અહીંયાથી વાંચન કરીશ, વચ્ચે સમજાવીશ, તમારે શાંતિથી એ સાંભળવાનું છે. જો પ્રશ્ન પૂછું તો એ તમારે જવાબ પડશે, શાંતિથી સાંભળવાનું. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપણે પથરાયેલા છે. કુદરતી અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે જાળ. જો વિદ્યાર્થી મિત્રો એ વ્યાકરણ પર સાથે અભ્યાસ કરજો છો, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે જાળ, એટલે કે સાવ ઉજ્જળ જ્યાં ઝાડ પાન જોવા ન મળે એવો પ્રદેશ વિસ્તાર. આમે પણ તમે જોશો વલભીપુરથી જ્યારે પણ અમદાવાદ જઈએ આપણે ત્યારે વચ્ચેના જે ગામ આવે છે બધા એ બધા ભાલ પ્રદેશ કે ભાલના ઘઉં બહુ વખણાય, જેને ભાલિયા ઘઉં કહેવામાં આવે છે. એ ભાલ પ્રદેશની અંદર ઘઉંનું ખૂબ જ ઉત્પાદન થાય છે, પણ જમીન બીજા અનાજના પાકો લેવા માટે એટલી ફળદ્રુપ હોતી નથી, ખારસવાળી એ જમીન હોય છે, એટલે એમાં બીજું કંઈ ઉગે નહીં. એટલે કીધું કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે જા. આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીની માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે. ગામમાં કઈ કઈ જ્ઞાતિના લોકો રહે છે એની વાત કરી છે. ગામમાં રાજપૂત, દરબાર, કણબે, ભરવાડ અને વસવાય વર્ણના 501 ખોરડા છે, 2-1 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. તો અહીંયા નાના એવા ગામની વાત કરી છે, ગામની અંદર ક્યાં ક્યાં વર્ણના લોકો રહે છે એની વાત કરી છે. હવે આગળ જોઈએ. ઉનાળો ધરતી ઉપરથી ઉછાળા ભરવા માટે ચોમાસાને પ્રકરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. વરે ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા, હટાણું એટલે ખરીદી કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટરપટર, જો તમને અગાઉ પણ મેં જ્યારે અર્થ બધા લખાવ્યા ત્યારે સટરપટર એટલે પરચુરણ ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા એ સમયની વાત છે. મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા કહળસંગ ગાડું જોડીને ધંધો કે હટાણું કરવા ગયા છે, એટલે ધંધો કે ખરીદી કરવા જાય છે. કારણ કે ઉનાળાનો સમય પૂરો થાય, ચોમાસું એ શરૂ થવાનું હોય, કારણ કે ગામડાનો રસ્તો એ એકદમ ધૂળવાળો રસ્તો, સિમેન્ટ કોન્ક્રીટનો કે પાકા ડામરનો રસ્તો નહોતો, એટલે જ્યારે એ ખરીદીનું તાલુકા મથક હોય, આજુબાજુના 60-70-80 ગામ હોય, એ બધાની મોટાભાગની ખરીદી ઘર વપરાશની ખરીદી હોય કે કોઈ ખેતીને લગતી ખરીદી હોય, એવી જીવન જરૂરિયાતની ખરીદી એ ત્યાં ધંધુકા આવવું પડતું, એટલા માટે 1-2-4 મહિનાની વસ્તુઓ સાથે ખરીદી લેતા. મહેનત મજૂર કરી 2 પાંદડે થયેલા કહળસંગ ગાડી જોડીને ધંધો કે હટાણું કરવા ગયા છે. સુલેમાન ઘાસીની ઘણીએથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાને દેશી ગોળની ભેલ્યું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા અને બીજું આગો પાસું ખરીદ કરી ગાડામાં મૂક્યું. રાંઠવાનો પરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું ત્યાં 2 મણ કપાસનો કોથળો માથે મૂકીને કેવી રીતે તકે પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરક્ષણ છેઠે સાથ દીધો. જો કહળસંગ છે એની સ્થિતિ પહેલાં સામાન્ય હતી, પણ ખેત મજૂરી કરી 2 પાંદડે થવું એટલે થોડીક એની આર્થિક સ્થિતિ છે થોડીક સારી થવી એમ એમ કરીને પછી પોતાના ગાડું એ લઈને ધંધો કા હટાણું કરવા આવે છે. એ હટાણું કરવા એમાં બરાબર એમના ઘરના ભણેલા ગણેલા જે શેઠ હતા એનું નામ હતું હરક્ષણ શેઠ, એ પણ તે દિવસે ત્યાં ધંધુકા આવેલા અને ત્યાં 2 મણ કપાસનો મોટો કોથળો હતો, એટલે એમ કે કોથળો ગાડાની અંદર મૂકી દઉં, એટલે એના માટે ઉપમા આપી છે. જો કેવી રીતે એ માથે મૂકી તક પવનના વંટોળાની જેમ વહ્યા આવતા હરક્ષણ શેઠે સાથ દીધો.